पांचवा वचनामृत में श्री जी महाराज जी पूछ्यो कि हे संतो, भगवान जीवना कल्याण ने अर्थे आ धरती ऊपर पधारे छे, तो शू अक्षरधाम में बैठा बैठा कल्याण न करी सके? भगवान संकल्प करे धाम में बैठा कि जितला मुमुक्षु होय पुण्यशाली आत्मा सब अमारा धाम में आवे, तो देह त्याग पछी एटला जीव भगवान ना धाम में मत जाए, तो आटली बधी मेहनत भगवाने शा माटे करवी पड़े? अने महाराज तो एटले सुधी कहे छे कि भगवान संकल्प थी जो सौना कल्याण न करी सकता होय अने कल्याण करवा माटे धरती ऊपर भगवान ने आवुं ज पड़तुं होय तो भगवान एटला असमर्थ कहेवाय? मोटा मोटा संतोए उत्तर आप्यो, पण महाराजे शंका करी, सौना उत्तर खोटा थई गया। संतोए प्रार्थना करी, महाराज तमे ज उत्तर करो। એટલે શ્રીજી મહારાજ કે છે, ભગવાનને અવતાર ધર્યાનું એક જ પ્રયોજન છે, પોતાને વિશે અતિશય પ્રેમવાળા જે ભક્તો એની ભક્તિને આધીન થઈને એને ઈચ્છા પ્રમાણે સુખ આપવા જ ભગવાન આ ધરતી ઉપર વધારે છે, એટલે કે પ્રેમી ભક્તના મનોરથો પૂરા કરવા માટે। પછી એ ભલે દશરથ કૌશલ્યાજી હોય કે વસુદેવ દેવકીજી હોય કે ધર્મદેવ ભક્તિ માતા હોય, પણ એમના મનોરથો પૂરા કરવા જ ભગવાન મનુષ્ય આકૃતિ ધારે છે। કોઈને પુત્ર તરીકે, કોઈને મિત્ર તરીકે, કોઈને ભાઈ તરીકે, જે જે મનસુબા હોય, પુરાણોમાં એવી ઘણી કથાઓ છે, ભગવાન અમારા પુત્ર થાય એ ભાવથી, ભગવાન અમારે ત્યાં પ્રગટ થાય એ ઈચ્છાથી તપશ્ચર્યા કરી હોય તો ભગવાન એનો મનોરથ પૂરો કરવા એને ત્યાં પુત્ર તરીકે પધારે છે। સાથે સાથે પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવે છે, સાથે સાથે ધર્મની સ્થાપના પણ કરે છે અને અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે।